નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજયસિંહ ચૌહાણ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, જેની અંદર બીજી વિચારધારા એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. સૌથી પહેલાં તો આપણને વિચાર આવશે કે નવ પ્રશિષ્ટ વિચારધારા, આગળની વિચારધારાઓ વિશે જોઈ લઈએ ફરી એકવાર. પ્રથમ વિચારધારા એટલે પ્રશિષ્ટ વિચારધારા, બીજા નંબરની વિચારધારા એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા, અને ત્રીજા નંબરની વિચારધારા એટલે આધુનિક વિચારધારા. આગલા વિડીયોની અંદર આપણે પ્રથમ પ્રશિષ્ટ વિચારધારા વિશે માહિતી મેળવી, અને પ્રશિષ્ટ વિચારધારાની અંદર એક મુખ્ય મર્યાદા એ હતી કે જ્યાં માનવ સંબંધો છે એની અવગણના કરવામાં આવતી હતી અને નાણાકીય અભિગમને વધુ મહત્ત્વમાં આપવામાં આવતું હતું. આ ઉપરાંત અવૈધિક માનવ સંબંધોની અવગણના કરવામાં આવતી હતી. એ મર્યાદાને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારા અસ્તિત્વમાં આવી. એટલે સૌ પ્રથમ આપણે એનો ઉદ્ભવ જોઈએ કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારા 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો, જેમણે એક હોર્થન પ્રયોગ કર્યો અને હોર્થન પ્રયોગ કરીને વર્તનલક્ષી અભિગમ આ નવ પ્રશિષ્ટ વિચારધારામાં રજૂ કરી, જે સૌથી પ્રખ્યાત આ સંચાલન શાસ્ત્રીઓનું મુખ્યમાં મુખ્ય પ્રદાન ગણાવી શકાય છે. હવે જે નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર મુખ્ય બાબત જોઈએ તો એમણે વર્તનલક્ષી અભિગમ આપ્યો અને જૂથ વર્તન આ મુખ્ય બાબત ગણાવી શકાય છે. આ તમને ટૂંક પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. હવે નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર મુખ્ય તત્વો, જેની અંદર અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો અને પ્રેરણા, અહીં મુખ્ય જેટલા તત્વો એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે, આ તમામે તમામ તત્વો વ્યક્તિ જે કર્મચારી કાર્ય કરે છે એના ઉત્સાહમાં વધારો કરવા માટે ઉમેરવામાં આવ્યા છે. અને તમામે તમામ તમે તત્વો એલિમેન્ટ્સ જોઈ શકો છો જે કર્મચારી માટે જ મૂકવામાં આવ્યા છે. એટલે અહીં કર્મચારી માનવી અહીં આ વિચારધારાની અંદર મુખ્ય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું અવૈધિક વ્યવસ્થાતંત્ર, જે પ્રશિષ્ટ વિચારધારાની અંદર અવૈધિક વ્યવસ્થાતંત્રની અવગણના કરવામાં આવી હતી. આ ઉપરાંત માનવ વર્તન, વર્તન માલિક એવું રાખવાનું છે વર્તન, જેથી કરીને કર્મચારીઓ સાથેના સંબંધો સૌથી વધુ વિકસી શકાય. આ ઉપરાંત કર્મચારી વધુ કાર્ય કરી શકે એટલા માટેને પ્રેરણા આપવાની અહીં મુખ્ય બાબત વાત કરવામાં આવી છે. આ શોર્ટ ક્વેશ્ચન તરીકે પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આ વિચારધારાની અંદર મુખ્ય વિચારકોનો ફાળો જોઈએ કે એલ્ટન મેયો, આપણે અહીં જોઈ શકીએ કે મહાન ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો, તો એલ્ટન મેયો, ત્યારબાદ રેન્સિલ લિકર્ટ, હર્સબર્ગ, ક્રિસ આર્ગેરિસ, મેક ગ્રેગર, અબ્રાહમ માસ્લો, જેઓ પણ પોતે મનોવૈજ્ઞાનિક હતા, આ બધા જ વિચારકોનું મુખ્ય પ્રદાન આ નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારાને કારણે એટલી બધી વિસ્તરતી ગઈ કે જેથી કરીને અન્ય વિચાર શાખાઓ અહીં અસ્તિત્વમાં આવી, જેની અંદર મુખ્ય ત્રણ શાખાઓ અસ્તિત્વમાં આવી. આપણે જોયું એ પ્રમાણે માનવ સંબંધ કે વર્તનવાદી વિચારધારા આ પહેલી શાખા, બીજી સામાજિક તંત્ર વિચારધારા, ત્રીજી સામાજિક વ્યવસ્થા વિચારધારા. આ તમને બે ગુણના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. ફરી એકવાર જોઈએ, મુખ્ય શાખાની અંદર માનવ સંબંધ કે વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા, આ મુખ્ય ત્રણ છે. હવે એની અંદર મુખ્ય જે કેન્દ્રબિંદુ છે કે નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર જે એલ્ટન મેયો સરસ મજાની વાત કરી, વર્તનલક્ષી અભિગમ, વર્તન સંબંધિત વિચારધારા, એ વિચારધારાને સમર્થન આપવા માટે પ્રોફેસર ઉર્વિકે સરસ મજાનું સેન્ટેન્સ કીધું કર્મચારીઓના સંદર્ભની અંદર. ધ્યાનથી સાંભળજો, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. યાને કંઈક કર્મચારીને સાચવવાની વાત કરી છે. એકવાર કર્મચારીને સાચવી લેશો તો કર્મચારી તમારો તમામે તમામ એકમની બધી જ બાબતો એ પોતે સાચવી લેશે. અહીં મુખ્ય કેન્દ્રબિંદુની અંદર માનવ વર્તન અને માનવ સંબંધ મુખ્ય બાબત વાત કરી છે કે જો કર્મચારીને તમે સારું વર્તન કરશો તો એની સાથે સંબંધો પણ સારા વિકસશે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. વર્તન સંબંધિત વિચારધારાની અંદર મુખ્ય તત્વો જોઈએ, આ તમને શોર્ટ ક્વેશ્ચન અંદર પૂછાઈ શકે છે. આંતર સંબંધો, ત્યારબાદ અભિપ્રેરણ, કાર્ય કરવા માટેની પ્રેરણા આપવી, ત્યારબાદ કર્મચારીઓનો જે ઝઘડો છે એનું સારી રીતે નિરાકરણ લાવવું એટલે ઝઘડાનો નિકાલ, ત્યારબાદ કર્મચારી કર્મચારી વચ્ચે જે માહિતી સંચાર થાય છે એ માહિતી સંચાર, અને દરેકે દરેક કર્મચારી વચ્ચે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ, ઉત્તમમાં ઉત્તમ નેતૃત્વ થવું જોઈએ. તો આ જે મુખ્ય તત્વો છે એ વર્તનલક્ષી વિચારધારા અંદર પૂછાઈ શકે છે. સૌથી મોસ્ટ IMP આ ટોપિક છે, વર્તન સંબંધિત વિચારધારા, જેની અંદર આ પ્રોફેસર ઉર્વિકનું સેન્ટેન્સ આપણને શોર્ટ ક્વેશ્ચન અંદર પૂછાય છે. આ કેન્દ્રબિંદુ છે અને એના મુખ્ય તત્વો છે. તો આ રીતે નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર શોર્ટમાં જોઈએ તો કર્મચારીઓ પ્રત્યે જે એક અભિગમ દાખવાની વાત કરી છે અને એમાં એલ્ટન મેયોએ હોર્થન પ્રયોગ કરીને જે વર્તનલક્ષી અભિગમની વાત કરી છે,
કે વર્તનલક્ષી અભિગમ એ મુખ્ય બાબત છે. તો આશા રાખું છું કે આપને આ વિડીયોની અંદર જે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એના વિશે સમજણ પડી હશે, અને ત્યારબાદ આપણે આધુનિક જે વિચારધારા છે એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. મારા દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોને વિજયસિંહ ચૌહાણના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, અસ્તુ.